નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સ્વઅધ્ય પોથીમાં ભાગ નંબર ત્રણ માં વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર બે એસિડ બેઝ અને ક્ષાર નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત જે ભાગ બે ની સ્વ અધ્યન પોથી છે એના તમામ વિડીયો જે છે એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલા છે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બે લાઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે તો શરૂ કરીએ ચેપ્ટર નંબર બે એસિડ બેઝ અને નો સૌ પ્રથમ વિભાગ એ

એસિડમાં ધનાયન તરીકે ખાલી જગ્યા હોય છે ખાલી જગ્યા છે સાત આઠ દાંતનું ઉપરનું આવરણ ખાલી જગ્યાનું બનેલું છે કેલ્શિયમ ફોસ્ફેટ નવ કીડીના ડંખમાં ખાલી જગ્યા એસિડ હોય છે મિથેનોઇક દસ

ચૌદ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી એચ ટુ વાયુ આપે છે ખરું અઢાર પીએચમાં પી નો અર્થ શક્તિ સૂચવે છે સાચું ઓગણીસ માનવ શરીર સાત થી સાત પોઈન્ટ આઠ ની મર્યાદામાં કાર્ય કરે ખરું વીસ

ત્યારબાદ એમસીક્યુ પચીસ મુ નીચેનામાંથી કયો પદાર્થ લાલ લિટમસ પેપરને ને ભૂરું બનાવે તો ઓપ્શન સી કે ઓ એચ છવ્વીસ ખાટા પદાર્થોને કયા વાસણમાં ન રાખવા જોઈએ તો તાંબાના નીચેનામાંથી કઈ જોડ સાચી છે તો સી લીંબુ અને સાઇટ્રિક એસિડ અઠ્યાવીસ ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ પ્રક્રિયા કરીને શું બનાવે તો ઓપ્શન એ ક્ષાર પ્લસ પાણી

વિરંજન પાવડર પાણીને જંતુ મુક્ત કરવા છત્રીસ માં પીએચ ની સાચી જોડ છે એસિડ તો સાત થી પીએચ ઓછી એટલે ઓપ્શન સી બેઝ સાત થી વધુ એટલે ઓપ્શન બી તટસ્થ એટલે કે એ તો પીએચ સાત હવે આપણે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે એમાં સાડત્રીસમો પ્રશ્ન કોઈ પણ બે ધ્રાણીન્દ્રિય સૂચક લખો તો વેનીલાનો અર્ક ડુંગળી લવિંગનું તેલ આડત્રીસ ચૂનાનો પથ્થર ચોક અને આરસ પહાણ એ કોના વિવિધ સ્વરૂપો છે તો કે કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ સ્વરૂપો છે ઓગણચાલીસ પીએચ માપક્રમની મર્યાદા જણાવો તો પીએચ માપક્રમ માત્ર જલીય દ્રાવણોને જ લાગુ પડે છે પીએચ માપક્રમ હાઇડ્રોનિયમ આયનની એક મોલારથી ઓછી સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણોને જ લાગુ પડે છે ચાલીસ સાર્વત્રિક સૂચક એ શું છે તો સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે એકતાલીસ નિર્બળ એસિડ એટલે શું તો કે જે એસિડને પાણીમાં ઓગાળતા તેનું આંશિક અથવા અપૂર્ણ આયનીકરણ થાય છે તે એસિડને નિર્બળ એસિડ કહે છે

શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ તો દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ અડતાલીસ

તટસ્થિકરણની પ્રક્રિયાને નીચે પ્રમાણે દર્શાવાય એસિડ પ્રક્રિયા પાણી પ્રશ્ન એસિડના સામાન્ય ગુણધર્મો તો પહેલું સ્વાદે ખાટા હોય બીજું ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરી શાર અને પાણી બનાવે તે ધાતુ સાથે પ્રક્રિયા કરી એચ મુક્ત કરે છે પચાસમુ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાનું એક એક ઉદાહરણ આપો તો એન એ ટુ સી થ્રી પ્લસ ટુ એચ પ્રક્રિયા થઈ ટુ એનએસિએલ પ્લસ એચ ટુ પ્લસ સી ટુ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ માટે એન એ એચ સી થ્રી પ્લસ એચ પ્રક્રિયા થઈ એનએસિએલ प्लस एच प्लस सीओ टू प्रश्न अधातुय ऑक्साइड स्वभाव एसिडिक हो कारण आप तो अधातुय ऑक्साइड स्वभाव एसिडिक हो कारण के पानी साथे प्रक्रिया करी एसिड बनावे जम के एसओ टू प्लस एच टू ओ प्रक्रिया थे थी एच टू एसओ थ्री एट के सल्फर डायोक्साइड जो है पानी साथे प्रक्रिया करी सल्फ्यूरस एसिड बनावे

પ્રશ્ન પાચન તંત્રમાં પિયત નું મહત્વ લખો તો આપણે જાણીએ છીએ કે ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે પરંતુ અપચા દરમિયાન જઠર વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે જેને એસિડિટી કહે છે અને આ એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ છે મો પ્રશ્ન વિરંજન પાવડરની બનાવટ લખો તો ક્લોરિન ની શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે Cl2 ટુ પ્લસ પ્રક્રિયા થઈ સી એ ઓ ટુ પ્લસ એચ ટુ ઓ

પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત કરવા માટે છપ્પનમો પ્રશ્ન ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર અને રાસાયણિક નામ અને બે ઉપયોગો લખો તો ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર એને ટુ સીઓ થ્રી ઇન્ટુ ટેન એચ નામ સોડિયમ કાર્બોનેટ ઉપયોગ કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં ઘરમાં સફાઈ કરતા તરીકે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા કાગળ અને કાપડ ઉદ્યોગમાં પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે સામાન્ય ગુણધર્મો લખો તો કે હોય લાલ લિટમસ પેપરને ભૂ બનાવે ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતા નથી અઠાવન પ્રશ્ન જમીનમાં પિયતનું મહત્વ લખો તો જમીનની પિયત છ પોઈન્ટ થી સાત ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારા થાય છ પોઈન્ટ પાંચ થી ઓછા પીએચ વાળી જમીનને એસિડિક જમીન કહેવાય જેને લાઈમ ઉમેરીને તટસ્થ કરી શકાય જો જમીનની પીએચ નું મૂલ્ય સાત પોઈન્ટ ત્રણ થી વધુ હોય તો તે જમીન આલ્કલાઇન જમીન કહેવાય જેને જીપ્સમ ઉમેરીને તટસ્થ કરી શકાય ત્યારબાદ વિભાગ સી પીએચ માપક્રમ એટલે શું સમજાવો વિદ્યાર્થી મિત્રો અહીંયાના પ્રશ્નો જે છે એ હું તમને સ્ક્રોલ કરીને મેં જે અહીંયા લખેલા છે એ તમને બતાવું છું જેથી કરીને વિડીયો જે છે એ ખૂબ જ લાંબો ન થાય તમે પોઝ કરીને એ તમારી સ્વ અધ્યયન પોથીમાં તમે આનો આન્સર લખી શકો છો પ્રશ્ન છે આલ્કલી પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો તો અહીંયા જે છે એ સૌ પ્રથમ આકૃતિ દોરેલી છે અને અહીંયા આપણે એની સમજૂતી આપેલી છે ત્યારબાદ વિભાગ ડી એમાં એકસઠમો પ્રશ્ન દાણાદાર જીંકની મનસલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનો આકૃતિ સાથે વર્ણન કરો તો અહીંયા આકૃતિ જે છે ત્યારબાદ એનું વર્ણન જે છે એ આપણે અહીંયા કરેલું છે બાસઠમાં પ્રશ્નમાં પેટા પ્રશ્નો આપેલા છે એમાં પહેલું છે કે રસોડામાં તમારી મમ્મી ક્રિસ્પી પકોડા બનાવવા માટે કયું રસાયણ વપરાય છે એનું રાસાયણિક સૂત્ર લખવાનું છે અને બીજો આ બનાવટની રાસાયણિક સમીકરણ સાથે પ્રક્રિયા લખવાની છે ત્રેસઠમાં પ્રશ્નમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં દાંતના શયનમાં નું મહત્વ સમજાવવાનું છે અને બીજો પ્રશ્ન છે એમાં પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જે છે એ સમીકરણ સહિત જે છે એ આપણે જણાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધોરણ દસ ક્ષાર એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક જે છે એ આપણા બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ